चलो नजर करिए अहमदाबादना मुख्य समाचार पर। कोरोना मामले थयेली सो मोटो जाहिर, हितनी अरजीनी सुनावणी मां म्युकोरमाइकोसिस रोगनी सारवार मामले सरकार आगोतरी तैयारी करे ते अंगे अरजी कराई छे। हाईकोर्टे सरकार ने आड़े हाथ लेता टकोर करी के 25,000 रेमडेसिविरनी जरूरियात सामे केंद्र 16,000 इंजेक्शन मोकले छे, तो बाकीना 9,000 दर्दी ने मरवा छोड़ी देवानी नीति छे। केंद्र रोजना 1 करोड़ इंजेक्शन उत्पादन करे छे, तो गुजरात साथे ओरमायू वर्तन केम कराई रह्युं छे? नवी शिक्षण नीति ना भाग रूपे ऑल इंडिया काउंसिलर फॉर टेक्निकल एजुकेशन ना निर्देश मुजब प्रोफेशनल कोर्स नु शिक्षण गुजराती भाषा में मळी रहे ते माटे जीटीयूए राज्य 275 डिप्लोमा इजनेरी अने डिग्री इजनेरी कॉलेजों में गुजराती माध्यम कोर्स शुरू करी परीक्षा लेवानी अरजी करवा जणाव्यु हतु। वैश्वीकरणना युगमां नौकरी के उच्च अभ्यासमां अंग्रेजी भाषाना दिन प्रतिदिन वधी रहेला महत्वना कारणे आ स्थिति सर्जाई होवानुं जाणवा मळ्युं छे। વાવાઝોડું તાવતે સૌરાષ્ટ્રના દરિયા કિનારે ટકરાયું હતું, જેના કારણે અનેક વિસ્તારોમાં હોર્ડિંગ્સ અને વૃક્ષો ધરાશાયી થયા હતા। રાજકોટ જિલ્લામાંથી 8,000, જામનગર ગીર સોમનાથ જિલ્લામાંથી 40,200 લોકો, દ્વારકામાં 12,000, જામનગર જિલ્લામાંથી 2,500થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। સોમવારે સાંજે 7 વાગ્યા બાદ વાતાવરણમાં પલટો આવતા ગીર સોમનાથ જામનગર દ્વારકા પોરબંદર જિલ્લામાં એનડીઆરએફની ટીમો તહેનાઈ કરાઈ હતી। શહેરના ડોક્ટર્સ, સીએ, વકીલ સહિતના 50 પ્રોફેશનલ્સ કોરોનાના હોમ ક્વોરન્ટાઇન દર્દીઓને ટિફિન પહોંચાડી રહ્યા છે। ડોક્ટર્સ કોવિડ આર્મી નામનું ગ્રુપ 1 એપ્રિલ 2020થી આ સેવા યજ્ઞ કરી રહ્યું છે, જેમાં ડોક્ટર્સ, વકીલ, સીએ ઉપરાંત બિલ્ડર, આઈટી કંપની અને પબ્લિકેશન કંપનીના માલિક સહિત 50 લોકોની ટીમ છે। હાલમાં રોજ કોરોનાના 500 દર્દીના ઘરે ટિફિન પહોંચાડે છે। સીબીએસઈએ ધોરણ 10ના પરિણામ તૈયાર કરવા માટે દરેક સ્કૂલોને ચોક્કસ ફોર્મ્યુલા આપી છે, જે અંતર્ગત માસ પ્રમોશન બાદ ધોરણ 10 વિદ્યાર્થીઓના પરિણામ તૈયાર કરાશે। આ માટે સ્કૂલોના છેલ્લા 3 વર્ષના પરિણામને ધ્યાને લેવાશે। જે વર્ષનું પરિણામ વધારે રહેશે તે વર્ષના પરિણામને બેઝ વર્ષ તરીકે ગણવામાં આવશે। ગુજરાતમાં આવનારા તાઉતે વાવાઝોડાને પગલે ગાંધીનગર સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે। અહીં પોલીસ, એનડીઆરએફ સહિત દરેક વિભાગના પ્રતિનિધિને હાજર રાખવામાં આવ્યા છે। હાલમાં વાવાઝોડું રાજ્યના દરિયાકાંઠે ટકરાવા અને થોડા અંતરમાં જ છે, ત્યારે મુખ્યમંત્રી રૂપાણી કંટ્રોલ રૂમ પર પહોંચ્યા હતા, જ્યાંથી તેમણે મીડિયાને સંબોધન કર્યું હતું।